साबरकांठा जिल्लाना हिम्मतनगर विधानसभाना बैठकना कांग्रेसना उम्मीदवार कमलेश पटेल द्वारा यात्रा योजी। गुजरात राज्यनी विधानसभानी चूंटणी हवे गणतरीना दिवसो बाकी छे त्यारे विविध पार्टीना उम्मीदवारो प्रचारना अंते रोड शो योजवामां आवी रह्या छे। हिम्मतनगर कांग्रेसना उम्मीदवार कमलेश पटेले पदयात्रानुं आयोजन कर्युं हतुं, जेमां दुकान टू दुकान अने विस्तारमां जईने प्रचार कर्यो हतो, जेमां कार्यकरो सहित मोटी संख्यामां महिलाओ प्रचारमां जोड़ाई हती। शहेरमां मोंघवारी शहेरना प्रश्नोने वाचा आपवा अने छेल्ला 27 वर्षथी વિકાસ વંચિત રહ્યો છે તેને લઈને કાર્યકરો અને મોટી સંખ્યામાં મહિલાઓ સાથે પદયાત્રા યોજી હતી। 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે તેને લઈને લોકો પાસે આશીર્વાદ મેળવવા માટે પદયાત્રા યોજવામાં આવી હતી। ચીન રાવળ, જેડેસ ટીવી, સાબરકાંઠા। તો આજથી નહીં, ગાંધીજી પણ પદયાત્રા સ્વરૂપે લોકો વચ્ચે જતા હતા। અત્યારે અમારા આદરણીય રાહુલ ગાંધીજી પણ કન્યાકુમારીથી કાશ્મીર પદયાત્રા સ્વરૂપે નફરત છોડો ભારત જોડોનો સંદેશો લઈને નીકળ્યા છે। અમે પણ હિંમતનગરમાં મોંઘવારીની વિરુદ્ધ, અહીંના સ્થાનિક વિરુદ્ધ, બહારના લોકોના વિરુદ્ધ આ મુદ્દાઓ લઈ અને હિંમતનગરના સ્થાનિક પ્રશ્નો અને સમસ્યાઓને વાચા આપવા, હિંમતનગરના સ્થાનિક લોકોના મુદ્દાઓ વિધાનસભામાં રજૂ કરવા સુધી અને અહીંયાના જે વિકાસ છેલ્લા 27 વર્ષથી વંચિત રહ્યો, ફક્ત રાજકીય નિર્ણયો જ લેવામાં આવ્યા એની વિરુદ્ધ લોકોને જાગૃત કરવા માટે આજે પદયાત્રા સ્વરૂપે લોકો પાસે આશીર્વાદ મેળવવા અને 5મી તારીખે જનસમર્થન મેળવી અમારી તરફેણમાં મતદાન કરાવવા માટે નીકળ્યા છીએ।